नमस्कार विद्यार्थी धोरण 10 विषय गुजराती आखी अगाउना वीडियो में विद्यार्थी आप दसमा धोरण प्रथम कविता वैष्णव जन की समझूती है प्राप्त करी थी और कवि नरसिंह मेहता है एना विषय टूंक में परिचय जाणियो हतो। तो आज आप कविता सुंदर गायन करी और कविता में वैष्णव जन नरसिंह मेहता के रोषण दर्शाए ये जोईश।
कवि कहे छे के जे जेना आगा गुणो छे तो धनधन जननी अहीं जननी એટલે જન્મ આપનાર સ્ત્રી મતલબ કે માતા જો આવા ગુણો કોઈ વ્યક્તિમાં હોય અથવા તો છે તો એની જનની એટલે કે એને જન્મ આપનાર માતા છે એટલે ધનધન છે મતલબ કે એને સદભાગ્ય છે કે આવો છે એ વૈશ્યનો જન એના પ્રાપ્ત થયો કે એની માતાને પણ સૌભાગ્ય છે કે એની માતાને પણ ધન્યવાદ આપો છો સંતૃષ્ટિને તૃષ્ણા કહેવાય અહીંયા છે તૃષ્ણા એટલે કે કોઈ જાતની લાલસા કે ઈચ્છા ત્યાગી દે છે એના મનમાં કોઈ જાતની લાલચ કે લાલસા નથી તો ઈચ્છા છે સંતૃષ્ટિ એટલે બધાના પ્રકારે છે બધા સામે છે એ સમદ્રષ્ટિ રાખવી સમભાવ રાખવો સરખો ભાવ રાખવો હવે આ રીતે છે એ સમદ્રષ્ટિ રાખે છે તૃષ્ણા ત્યાગી દે છે મતલબ કે કોઈ પણ જાતની એના મનમાં ઈચ્છા કે લાલસા નથી પર સ્ત્રી જેને માત્ર તો પારકી સ્ત્રી છે એના મને માત સમાન એટલે કે મા સમાન જે સમજે છે જીવા થકી અશક્ય ન બોલે જીવા એટલે કે આપણી જીભ આવો વ્યક્તિ છે એ પોતાની જીભ દ્વારા ક્યારે અશક્ય બોલતો નથી એટલે કે ખોટું બોલતો નથી પરધન ન ચાલે ખાતરે સાતમા એ ખોટું બોલતો નથી અને પર ધન એ ધન એટલે રૂપિયા કે પૈસા જે બીજાનો ધન છે બીજાના પૈસા છે એને કોઈ દિવસ પણ હાથ ઝાડતો નથી મતલબ કે હાથમાં લેતો નથી પરધન ઉપર એવી નજર રાખતો નથી આગળની પંક્તિમાં કવિ નરસિંહે પાડે છે કે મોહ માયા વ્યાપે નહીં તે કોઈ પણ જાતની મોહ છે અથવા તો કોઈ માયા છે એને કોઈ વસ્તુનો મોહ લાલસા રહેલી નથી કે શોખ રહેલો નથી વ્યાપે નહીં તે એના ઉપર વ્યાપી જતો નથી કોઈ પણ જાતની માયા છે એને ઘેરી પડતી નથી દ્રઢ વૈરાગ્ય છે એના મનમાં આવું તો દ્રઢ વૈરાગ્ય એટલે કે વૈરાગ્ય ભાવ છે કોઈ પણ જાતની મોહ માયા છે એને પસાવી શકતી નથી એનું મન છે એ દરેક જ પરિસ્થિતિમાં સરખું રહે છે સંભવ વાળું રહે છે એટલે કે કોઈ પણ જાતની મોહ માયા એને વ્યાપી શકતી નથી મતલબ કે એવું દ્રઢ વૈરાગ્ય છે એના મનમાં રહેલું છે રામ નામ સંતાડી રાખે આગળ કહે છે કે આવો વ્યક્તિ છે કે છે કે રામ નામની એને તો લગ્નીને ધૂન તાળી રાખેલી છે સફળ તીર્થ એના મનમાં રહે સગુણ એટલે જેટલા જેટલા તીર્થો છે એ બધાય એના મનમાં રહેલા છે આવો જો કોઈ સજ્જન વ્યક્તિ હોય કે વૈષ્ણવ એટલે કે આવા ગુણોવાળો કોઈ વ્યક્તિ હોય તો પછી આ થાય છે એ તીર્થો જવાની જરૂર નથી બધાય તીર્થો છે એ આના સજ્જનતાના મનમાં એના મનમાં જ આવી જાય છે એવું કહી કવિ કહે છે છેલ્લી પંક્તિમાં કવિ કહે છે કે મણ ડૂબીને પકડ રહે છે જો મણ એટલે વિના અને ડૂબી એટલે લોભ વગરનું છે મણ ડૂબી જેને કોઈ જાતનો લોભ નથી એવો અને કપટ રહેતો છે કપટ એટલે કાવતરું કરવું કે કોઈને છેતર રહિત એટલે એના વગરનો છે કોઈને પણ છેતરવું કે કપટ કરવું એના મનમાં નથી અને કોઈ પણ જાતનો લોભ પણ નથી એના મનમાં એટલે કે મણ ડૂબીને કપટ રહિત આવો વ્યક્તિ છે કામ ક્રોધ નિવાર્યા કામ અને ક્રોધ એ પણ એના મનમાંથી નિવાર્યા અનુરાગ હોવો એવી કોઈ લાલસા નથી એવું એના મનમાં નથી ક્રોધ એટલે કે ગુસ્સો કરવો આનું નિવારણ પણ એને કરી નાખ્યું છે જેને પોતાના મનમાંથી કામ અને ક્રોધને નિવારી લીધા છે એવો વ્યક્તિ ભણે નશે તેનું દર્શન કરતા હવે કોઈ આવો વ્યક્તિ છે કે જેનામાં આ
टेक करी सको छो। बीजो वैकल्पिक प्रश्न छे वाच काच मन निर्मल राखे एटले हवे अहीं चार विकल्प आप्या छे के प्रथम छे वाणी चारित्र्य अने मन थी वाणी अने चारित्र्य अने मन ने कपट थी दूर राखे छे। बीजुं छे वाणी कायदा अने मन ने कपटी बनावे छे। त्रीजुं छे सी वाणी चारित्र्य अने मन ने स्थिर राखे छे के वाणी कायदा अने मन ने चंचल राखे छे। तो अहीं छे विद्यार्थीओ वाणी चरित्र अने मन ने कपट थी दूर राखे छे। जो अहीं वाच काच मन निर्मल राखे आपणे जे જોયું હમણાં કવિતાની પંક્તિમાં એમાં આગળ છે વિષ્ણુજન કેવું માણસ છે તો કે વાચ અને કાચથી મન નિર્મળ રાખે એટલે કે મન એનાથી સ્વચ્છ રાખે છે એટલે અહીંયા વાચ કે વાણી ને કાચ મેં તમને કીધું એ ચરિત્ર એટલે કે મન નિર્મળ રાખે મતલબ મનને કપટથી દૂર રાખે છે કોઈ જાતના છે એનામાં કપટ નથી। હવે આ રીતે છે તો અહીંયા પ્રથમ બીજા વૈકલ્પિક પ્રશ્નમાં પ્રથમ એ વિકલ્પ આવશે વાણી ચારિત્ર અને મનને કપટથી દૂર રાખે છે। બીજું છે એક એક વાક્યમાં ઉત્તર આપો। હવે અહીંયાના પ્રશ્નો છે એને બોર્ડ પર વિદ્યાર્થીઓ લખેલા છે તો જોઈશું। પ્રથમ પ્રશ્ન છે સકળ તીર્થના તલમારે વાક્યનો અર્થ શું થાય તો આપણે કાવ્યના સંદર્ભમાં અહીં સમજી કે સકળ તીર્થ તેના હનુમારે શું થાય અથવા જણાવો કે સમજાવો તો જવાબ આવશે કે વિષ્ણુવચન પોતે જ તીર્થ રૂપ છે। છેલ્લે આપણે અવિનાશીને કહી દીધું કે જો આવા ગુણો છે કોઈ વ્યક્તિમાં હોય તો સકળ તીર્થ એના મનમાં આવે એટલા માટે એને કીધું કે આવો વ્યક્તિ છે એને જો દર્શન થઈ જાય તો સકળ તીર્થ એ પોતે જ એક તીર્થ રૂપ અથવા તો તીર્થ સમાન ગણાય અનુભવી કરે છે એટલે અહીંયા સકળ તીર્થ એના મનમાં આવે એટલે વિષ્ણુવચન પોતે જ એક તીર્થ રૂપ છે જવાબ આવશે। બીજો પ્રશ્ન છે મોહ માયા કોને સ્પર્શી શકતા નથી મોહ અને માયા છે વસ્તુ એટલે કે કોને અડી શકતા નથી તો અહીંયા મોહ અને માયા છે વિષ્ણુવચન કે જેનામાં આવા સજ્જનતાના ગુણ રહેલા છે એને સ્પર્શી શકતા નથી। ત્યારબાદ પ્રશ્ન છે કોના દર્શન કરવાથી એ પોતે વેદી કરી જાય છે તો મારા સરળ વિદ્યાર્થીઓ કવિતાની મૂર્તિના સમજ્યા કે અહીં વિષ્ણુવચન છે એના દર્શન ના મનમાં આવો વ્યક્તિના મનમાં
बधाज तीर्थ आवी जाय छे, पोते ज एक तीर्थ रूप छे। त्यार पछी वणरूपी छे आपो વૈષ્ણવ જે વણરૂપી એટલે કે લોભ વિના નું છે, કપટ રહિત છે, કોઈ જાત નું કપટ નથી કરતો। કામ ક્રોધ ને નિવારી દીધા છે, કામ અને ક્રોધ પર એને નિયંત્રણ કરેલું છે। ત્યાર પછી છે ને કે તાકે આવો વ્યક્તિ છે એના દર્શન થી એ પોતે ભેટી તરી જાય છે, મતલબ કે તમામ અભ્યાગ એટલે સંજોતીઓ છે એ વૈષ્ણવ જન ના લક્ષણો તરીકે તમારે એમાં લખવાનું રહેશે। છેલ્લી પંક્તિ છે પ્રશ્ન પાંચ, નીચેની કાર્ય પંક્તિ સમજાવો। Thank you।